Hello everyone, good morning. Hope you all are fine. I am Karani Trivedi, continuing the lecture of SY BCom SEM 4 that is of English subject. We are at the fourth unit of our textbook that is Why is the Sea Blue? G. Venkatraman. C.V. Raman, na je physicist che, je Bharat na mahan. Emna prayogo par, emna se inspire thai ne. Prakash vigyan par kaam kari ne emne. જે સોયધું છે એના પરનો એક આર્ટિકલ છે અને એમને બુક પણ લખેલી છે લાઇફ એન્ડ સાયન્સ ઓફ સીવી રમણ. જે બે વીક્સ લેવાની હતી સપ્ટેમ્બર 18 શિપ રીચ્સ એડન. 18 સપ્ટેમ્બર વહાણ એડન પહોંચ્યું. પેસેન્જર ગેટ આઉટ ટુ ફિલ મધર અર્થ. જે બે વીકમાં બોમ્બે પહોંચવાના હતા જે વિદેશથી, કેમ કે ત્યારે પ્લેન નહોતું એટલે શિપમાં જવું પડે, શિપ બે વીક્સ લેતું. પછી કે જ્યારે સપ્ટેમ્બર 18 શિપ એડન પહોંચ્યું ત્યારે મુસાફરો હતા એ મધર અર્થની અનુભૂતિ કરવા નીકળ્યા છે. બાય ક્યુરિયસ ઇન ધ સ્વાઇનયર્ડ શોપ્સ, થોડું ફરવાનું અને થોડું સંભાળના દુકાનોમાંથી ક્યુરિયો ખરીદે છે. પરંતુ રમણ છે રિસિટ રસિસ ટુ મેલ પેપર ટુ નેચર કન્ટેનિંગ હિઝ ઓબ્ઝર્વેશન મેઇડ વાય ક્રોસિંગ ધ મેડિટેરિયન. મેડિટેરિયન ક્રોસ કર ભૂમધ્ય સમુદ્ર જે ક્રોસ કરતી સમયે જે નિરીક્ષણો કર્યું છે એના માટેનો એક કાગળ બનાવ્યો છે અને એ મેલ કરવા જતા રહ્યો. હી ઇઝ નોટ થ્રુ યેટ રાધર ધ એડન પેપર વોઝ જસ્ટ ધ બિગિનિંગ. As Narkunda races through the Arabian Sea and as passengers are busy packing in preparation for disembarking and saying goodbye to each other. ત્યારે મુસાફરો છે પેકિંગ કરવામાં હતા કે હવે જે ઉતરવાના હોય અને એકબીજાને બાય કરતા હતા, વિદાય આપતા હતા, ત્યારે જે આ રમણ છે એ એક અલગ બીજું પેપર પૂરું કરવા માંગતા કે જે એમને બોમ્બે મેલ કરવાનો હતો. ફ્રોમ બોમ્બે રમણ ડેસીસ ઓફ કોલકાતા એન્ડ પ્રોમ્પ્ટલી ઇમર્સ હિમસેલ્ફ ઇન ઇન્ટેન્સ એક્સપેરિમેન્ટ. શું કહે છે કે બોમ્બેથી રમણ કલકત્તા તરફ પ્રયાણ કરે છે અને સખત પ્રયોગોમાં પોતાના ડૂબી જાય છે. હી ઇઝ નાવ કન્વિન્સ ધેટ ધ લાઇટ કેન બી સ્કેટર્ડ બાય ધ મોલેક્યુલ્સ ઓફ વોટર જસ્ટ એટ ઇટ કેન બી બાય ધ મોલેક્યુલ્સ ઓફ એર એન્ડ ફર્ધર ધેટ ધ બ્લુ કલર ઓફ ધ સી ઇઝ ડ્યુ ટુ સચ મોલેક્યુલર સ્કેટરિંગ જસ્ટ ઇઝ ધ બ્લુ ઓફ ધ સ્કાય ઇઝ. શું કહે છે કે હવે ખાતરી થઈ ગઈ હતી કે હવાના અણુઓ દ્વારા જેવું જળના પરમાણુઓ દ્વારા પ્રકાશને વેરવિખેર કરી શકાય છે અને આગળ આકાશના વાદળીની જેમ સમુદ્રનો વાદળી રંગ આવા પરમાણુ છૂટા પડવાને કારણે છે. થોટ્સ એન્ડ એક્સપેરિમેન્ટલ ફાઇન્ડિંગ્સ આર ગેધર્ડ ઇન ટુ અ લોંગ પેપર. જે વિચારો અને પ્રાયોગિક તારણો લાંબા કાગળમાં એમણે ભેગા કર્યા છે. It Raman says in this phenomenon is in the parallel case of the color of the sky. Molecular diffraction determines the observed luminosity and in great measure also its color. શું કહે છે આ ઘટનામાં જેમ કે આકાશના રંગના સમાંતર કેસમાં પરમાણુ વિક્ષેપ નક્કી કરે છે, નિરીક્ષણ કરેલ તેજ અને મહાન કદમાં પણ તેનો રંગ. Raman has proved the sea is blue because the molecules of water scatter light just as the same way molecules of air do. શું કહે છે આમ સાબિત કર્યું છે કે એમણે સમુદ્ર વાદળી છે કારણ કે પાણીના પરમાણુઓ સ્કેટર લાઇટ એ જ રીતે હવાનું અણુ કરે છે. Now light from the sun is made up of all wavelengths and appears to us a white. Why then does the sky appear blue? શું કહે છે સૂર્યમાંથી જે પ્રકાશ બધી તરંગ લંબાઈથી બનેલો છે અને આપણને સફેદ દેખાય છે તો પછી વાદળું આકાશ કેમ વાદળી દેખાય છે? પ્રકાશ વ્હાઇટ છે તો એ શું કામ એને બ્લુ દેખાય છે? દેટ સેટ લોર્ડ રેલે ઇઝ બીકોઝ ધ લાઇટ દેટ રીચીસ અવર આઈ ઇઝ સ્કેટર્ડ લાઇટ. જે કારણ કે જે પ્રકાશ આપણી આંખ સુધી પહોંચે છે તે વેરવિખેર પ્રકાશ છે. અને ઓફકોર્સ વી સી ધ સન ડાયરેક્ટલી વિચ વી કેન નોટ બીકોઝ ઓફ ઇટ્સ એક્સ્ટ્રીમ બ્રાઇટનેસ. શું કહે છે
અલબત્ત જ્યાં સુધી આપણે સૂર્યને સીધો જોઈ શકીએ નહીં, કારણ કે આપણે તેની અત્યંત તેજના લીધે નથી કરી શકતા. લાઇટ ઓફ ડિફરન્ટ ફ્રીક્વન્સીઝ ઇઝ સ્કેટર્ડ વિથ ડિફરન્ટ ઇફિશિયન્સીઝ. વિવિધ ફ્રીક્વન્સીઝનો પ્રકાશ છે વિવિધ કાર્યક્ષમતા સાથે વેરવિખેર થઈ જાય છે. ઇન અધર વર્ડ્સ, ધ હાયર ધ ફ્રીક્વન્સી ધ ગ્રેટર ઇટ્સ સ્કેટરિંગ. શું કહે છે? એનો મતલબ એ થાય છે કે આવર્તન જેટલું વધારે તે વધુ છૂટાછવાયા એમ જ એ ફેલાઈ જાય છે. સિન્સ બ્લુ લાઇટ હેઝ મચ હાયર ફ્રીક્વન્સી દેન રેડ. બ્લુ છે રેડ કરતાં પણ, લાલ કરતાં પણ એની ફ્રીક્વન્સી વધારે છે. ઇફ વન ગોઝ ઇન ટુ સ્પેસ દેર ઇઝ નો એટમોસ્ફિયર દેર એન્ડ ધ સ્કાય અપિયર્સ બ્લેક ઇવન ઇફ ધ સન ઇઝ શાઇન. શું કહે છે? કોઈ જો કોઈ અવકાશમાં જાય તો ત્યાં કોઈ વાતાવરણ નથી અને સૂર્ય ચમકતો હોય છે તો પણ આકાશ કાળું દેખાય છે. ઇવન ઇફ ધ સન ઇઝ શાઇનિંગ, પરહેપ્સ યુ હેવ સીન ફોટોગ્રાફ્સ ટેકન બાય એસ્ટ્રોનોટ્સ. તમે અવકાશ યાત્રીઓ દ્વારા લીધેલા ફોટોગ્રાફ જોયા જ હશે. ઇન્સિડેન્ટલી રેલવેઝ ડિસ્કવરી ઓલ્સો એનેબલ્સ અસ ટુ અન્ડરસ્ટેન્ડ વાય ધ રેલવેઝ યુઝ રેડ લાઇટ ફોર સિગ્નલિંગ સ્ટોપ. ધીસ ઇઝ બીકોઝ રેડ લાઇટ કેન ટ્રાવેલ લોંગ ડિસ્ટન્સ વિધાઉટ ગેટિંગ સ્કેટર. શું કહે છે? હવે તમે રેલવેના સ્ટોપનો સંકેત કેમ કે લાલ બતી છે, કેમ કે લાલ છે સ્કેટર થતું નથી. લોંગ ડિસ્ટન્સ સુધી એ લાઇટ જઈ શકે છે, દેખાય છે, રેડ જ દેખાય છે. ધ એન્જિન ડ્રાઈવર કેન ધેરફોર સી ધ સિગ્નલ શોમાં સફિશિયન્ટલી લોંગ ડિસ્ટન્સ એન્ડ એપ્લાય ધ નેસેસરી બ્રેક્સ. દૂર દૂરથી પણ ડ્રાઈવરને પૂરતો અંદરથી સિગ્નલ જોઈ શકે છે અને જરૂરી બ્રેક્સ લગાવી શકે છે. એ બ્લુ લાઇટ ઇઝ યુઝ ધ ડ્રાઈવર વુડ નોટ બી એબલ ટુ સી ધ સિગ્નલ અન્ટિલ હી કમ્સ ક્લોઝ ઇનફ. કહે છે કે જો બ્લુ લાઇટ લગાડે તો જ્યાં સુધી એ નજીક ના આવે ત્યાં સુધી એ જોઈ શકે નહીં. પરંતુ ક્લોઝ ઇનફ એન્ડ બાય દેન ઇટ માઇટ બી ટુ લેટ, અને પછી તો ખૂબ મોડું થઈ જાય. ગેટિંગ બેક ટુ રમન ઇટ ઇઝ ઓનલી આફ્ટર કમ્પ્લીટિંગ ધ પેપર ઓન સ્કેટરિંગ ફ્રોમ ધ વોટર દેટ હી કુડ ઇવન થિંક ઓફ ગોઈંગ સચ ટુ વિઝિટ ઇઝ વાઇફ એન્ડ ચાઇલ્ડ. ઓકે છે, તે પાણી છૂટા છવાય અને કાગળને સમાપ્ત કર્યા પછી તેની પત્ની અને બાળક પાસે જાય છે. વુ વેર ધેર વાઇલ રમન વોઝ અવે ઇન ઇંગ્લેન્ડ. જ્યારે ઇંગ્લેન્ડમાં હતા ત્યારે એન્ડ હિઝ બ્રધર સીએસ અય્યર ઇન મદ્રાસ, અને એને ભાઈ હતા એ મદ્રાસમાં હતા. ઓપ્ટિક્સ એટલે પ્રકાશ વિજ્ઞાન, ધ સાયન્સ ઓફ લાઇટ, અસાઇન ફાળવવું, અલોટ કરવું, રિફ્લેક્ટ થ્રો બેક પાછા ફેંકી દેવું, ડિફ્રેક્ટ ટુ બ્રેકઅપ તોડી નાખવું, સ્લિટ્સ નેરો ઓપનિંગ્સ સાંકડું ઓપનિંગ, ફિનોમિનન ઓફ ફેક્ટ ઓર ઇવેન્ટ ધેટ એક્ઝિસ્ટ કેન બી એક્સપિરિયન્સ બાય ધ સેન્સીસ. હકીકત કે ઘટના જે અસ્તિત્વ ફાઇવ સેન્સીસ દ્વારા આપણે અનુભવી શકીએ છીએ, ઇન્દ્રિયો દ્વારા, મોલેક્યુલ ધ સ્મોલેસ્ટ પાર્ટિકલ ઓફ સબસ્ટન્સ પદાર્થનો સૌથી નાનો કણ, સ્કેટર ટુ સ્પ્રેડ, ફેલાવો, ચર્બીડ નોટ ક્લિયર ઓર ટ્રાન્સપેરન્ટ મડી, સ્પષ્ટ અથવા પારદર્શક નથી એવું, મડી એટલે કાદવ, કટ ઓફ એટલે રિમૂવ, દૂર કરવું, ફેસિનેટેડ એટલે ટ્રેક્ટેડ આકર્ષિત, પ્રિઝમ એટલે ટ્રાયંગ્યુલર ગ્લાસ ત્રિકોણાકાર, જે પ્રિઝમ આપણને ખબર છે એમાંથી પ્રકાશનું પરાવર્તન થાય, ટેલિસ્કોપ એન્ડ ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ વ્યુઇંગ ઓબ્જેક્ટ્સ એટ ડિસ્ટન્સ, દૂરના અંતરેથી અંતર હોય જોવા માટેનું સાધન, સ્પેક્ટ્રોસ્કોપ એન ઇન્સ્ટ્રુમેન્ટ ફોર વ્યુઇંગ ડિસ્પ્રેસ રેડિએશન, વિખરાયેલા કિરણોત્સર્ગ જોવા માટેનું એક સાધન, સ્ટેટોસ્કોપ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ લિસન ટુ ધ સાઉન્ડ પ્રોડ્યુસ્ડ બાય ધ હાર્ટ ઓર લંગ્સ, હૃદય અથવા ફેફસાના અવાજો સાંભળવા માટેનું સાધન, સ્ટેટોસ્કોપ જે ડૉક્ટર વાપરે છે, ગેજેટ્સ એટલે ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધનો, ફ્રોકલિંગ એટલે મેરી મેકિંગ, આનંદકારક, ક્યુરિયસ રેર એન્ડ ક્યુરિયસ આર્ટિકલ, દુર્લભ અને વિચિત્ર લેખ, સોવેનિયર અ મોમેન્ટો, સ્મૃતિચિન્હ, ડિસેમ્બાર્ક ટુ ગેટ ઇન ટુ લેન્ડ, લિવિંગ અ શિપ એક જહાજને જમીન પર જવા માટે જ્યારે ઉતરવા માટે હોય, વેવલેન્થ
द ડિસ્ટન્સ બિટવીન ટુ સિમિલર પોઈન્ટ્સ ઇન એન એલ્ટરિંગ વેવ, બે સમાન બિંદુઓ વચ્ચેનું અંતર, ફ્રિકવન્સી નંબર ઓફ વાઇબ્રેશન, સ્પંદનો સંખ્યા, એફિશિયન્સી એટલે કાર્યક્ષમતા, કેપેબિલિટી ટુ ડૂ વોટ ઇઝ રિક્વાયર્ડ, અવકાશમાં વ્યસ્ત વ્યક્તિના, એસ્ટ્રોનોટ એટલે અવકાશયાત્રી, અ પર્સન એન્ગેજ ઇન સ્પેસ ટ્રાવેલ જે અવકાશયાત્રા કરે છે એ અવકાશયાત્રી. It's all about today's lecture. We will continue in the next lecture. So thank you for listening. Have a nice day.